નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજા છો આજે તમારી સાથે હું એક સરસ આઈડિયા શેર કરવાની છું કે જેના માટે તમારે ના વધારે મહેનત કરવાની જરૂર પડશે અને ના વધારે ખર્ચ કરવાની તો એના માટે મેં એક સ્ક્વેર પીસ લીધો છે બાર બાય બાર ઇંચનો અને આ પીસને આપણે આ રીતે વચ્ચેથી વાળશું અને હજી એક વખત વાળી લેવાનું છે હવે જો એની જે ખુલ્લી સાઈડ છે ત્યાં આપણે માર્કિંગ કરવાનું છે જે ફોલ્ડેડ સાઈડ છે ત્યાં નહીં અને બીજી બાજુ તો એક પોઈન્ટ પાંચ ઇંચ પર આપણે માર્ક કરશું એના પછી અહીં આપણે બે ઇંચ પર માર્ક કરશું સીધી લાઈન ડ્રો કરી લેવાની છે છેક ઉપર સુધી તો જો આ રીતના એક એલ જેવી ડિઝાઇન બની જશે હવે આપણે એને કટ કરવાનું છે તો એક બાજુ આ સાઈડ જે કોર્નરમાં છે એ જગ્યાને આપણે કટ કરીને અલગ કરી નાખશું હવે ઉપરની સાઈડથી આપણે જે બાજુ કટિંગ કરી હતી એ જ બાજુએ થોડુંક આપણે રાઉન્ડ શેપ આપી દેવાનું છે અને એને પણ આપણે આ રીતે કટ કરી લઈશું તો આ રીતનો એક શેપ આપણી પાસે તૈયાર થઈ ગયો છે હવે તમારે કોઈ પણ જૂના કપડામાંથી એક અસ્તર લેવાનું છે અને મેં વાપરી છે અહીં જે કહું ચોખાની બોરી હોય પ્લાસ્ટિક બોરી એ અને આ જે રેડી પીસ હતો એને આપણે એની ઉપર રાખી અને બધી બાજુએથી સિલાઈ કરી લેશું તો જો આ રીતે મેં ત્રણેયને અટેચ કરી લીધા છે હવે સાઈડમાં જે પણ એક્સ્ટ્રા હતું એને પણ કટ કરીને કાઢી નાખ્યું છે એના જ માપે આપણે અસ્તર લેવાનું છે અને મેં એક રાઈસ બેગનો નાનકડો ટુકડો લઈ લીધો છે જેને આપણે આ રીતે ઉપર રાખશું તો અસ્તર અને જે મેઇન કપડું છે એની સીધી સાઈડ આપણે અંદરની બાજુ રાખવાની છે અને ઉપર બોરીને રાખી આ રીતે સિલાઈ કરવાની છે હવે આપણે એને સીધું કરી લેશું હવે આ ભાગને આપણે અહીં ઉપરની સાઈડ અટેચ કરવાનો છે તો જે આ રેડી ભાગ હોય એનાથી તમારે અડધો અડધો ઇંચ વધારે થાય બે બાજુ એ માપનું આને તૈયાર કરવાનું અને અહીં આ રીતે અટેચ કરી એક્સ્ટ્રા કટ કરી લેવાનું હવે મેં બે હેન્ડલ રેડી કર્યા છે પંદર ઇંચ એની લંબાઈ છે અને પહોળાઈ એક ઇંચ સમથિંગ છે તમે તમારા હિસાબથી તમારે જેટલી લંબાઈ જોઈએ એ હિસાબે તૈયાર કરી શકો છો હવે આ રેડી પીસને આપણે વચ્ચેથી વાળી લેવાનો છે અને એની બંને બાજુએથી આપણે બે બે ઇંચ પર માર્ક કરી લેશું માર્ક કર્યા પછી જે હેન્ડલ રેડી કર્યા હતા એને આ રીતે અહીં આપણે સિલાઈ કરી લેવાની છે તો જુઓ બંને બાજુએ એ જ રીતે આપણે હેન્ડલને અટેચ કરી લીધા હવે આપણે બેલ્ટ માટે એક બીજું કપડું લેવાનું છે એના જ માપે મેં જે ચોખ્ખાની ગુણી હતી એ અને અસ્તર પણ લઈ લીધું છે હવે આ ત્રણે આપણે અટેચ કરી લેશું હવે આની જે લંબાઈ હતી અગિયાર પોઈન્ટ પાંચ ઇંચ અને પહોળાઈ મેં સાડા ત્રણ ઇંચ લીધી છે એને આ રીતે આપણે વચ્ચેથી વાળી લેવાનું છે અને એને આ રીતે દબાવીને આપણે ક્રિસ પાડી લઈશું એટલે કે એક માર્કિંગ કરી લેવાનું છે તો જો આ રીતે અહીં નિશાન દેખાય છે ત્યાં જ મેં માર્કિંગ કરી લીધું છે હવે એને આપણે કટ કરી લેવાનું છે એના પછી એના જ માપની એક આપણે ચેન લેશું અને ચેનની અને કપડાની રાઇટ સાઈડ અંદરની તરફ રાખી અને સીધી સિલાઈ કરવાની છે પછી ચેનને સીધી કરી ઉપર બીજા કપડાને રાખીને પણ આપણે સીધી સિલાઈ કરી દઈશું તો આ રીતે આપણે ચેન અટેચ થઈ ગઈ છે હવે ચેનને આપણે બીજી બાજુ પર દબાવવાની છે એની ઊંધી સાઈડથી આ રીતે જુઓ દબાવીને સિલાઈ કરી લેશું એટલે સરસ રીતે આનું ફિનિશિંગ સાથે તૈયાર છે હવે આ બેલ્ટને આપણે આ રીતે જો જે રેડી પીસ હતો એની બંને બાજુએ અટેચ કરી લેવાનો છે તો આ બેલ્ટની પહોળાઈ પણ તમારે આ હિસાબથી જ લેવાની છે જે અહીં રેડી પીસો એના માપથી હવે આ રીતે આપણે એને અહીં અટેચ કરવાનું છે તો હું તમને અહીં મૂકીને બતાવી દઉં છું આ રીતે તમારે એક છેડાથી લઈ એક ખૂણાથી લઈ અને બીજા ખૂણા સુધી એને અટેચ કરી લેવાનું છે તો એકદમ સરળતાથી અને બહુ જ પરફેક્ટ રીતે આ અટેચ થઈ ગયું છે હવે બીજી બાજુએ જે ઉપરની બાજુ છે એને પણ એ જ રીતે આપણે અટેચ કરી લેશું તો જો આ આપણો ભાગ તૈયાર થઈ ગયો છે હવે એને સાઈડમાં જે રફ વેજેસ દેખાય છે જે વધારે તાંતણાઓ જેવું દેખાય છે તો એને આપણે એક સ્ટ્રીપ લઈને ફિનિશ કરશું તો મેં અહીં એક ક્રોસ પટ્ટી લીધી અને એને અટેચ કરી લીધી હવે ઉપરની બાજુએ ખેંચી લેશું આ સ્ટ્રીપને આપણે અને ડબલ ફોલ્ડ કરીને અહીં પૂરામાં આપણે સિલાઈ કરી લેશું તો જો મેં એક બાજુથી લઈ અને બીજી બાજુ સુધી આ રીતે સિલાઈ કરી લીધી સેમ બીજી બાજુએ પણ એ જ રીતે આપણે રેડી કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કોઈ પણ રફ વાજસ નથી દેખાતી બહુ

તો આશા કરું છું મિત્રો કે આ બેગ ડિઝાઇન તમને ખૂબ ગમી હશે અને આ વિડીયો તમને ઉપયોગી થશે જો તમને આ બેગ સારી લાગી હોય તો વિડીયોને વધારેને વધારે લાઇક કરજો વધારેને વધારે શેર કરજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ